એટલું ભગવાનને હમણાં મોબાઈલ કરતો હતો, ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500નું બેલેન્સ નહીં પૂરી દે, ભગવાન ભાઈ બેલેન્સ પૂરાવે. સાહેબ પધારો, સ્વાગત છે આપનું. વાહ, એકમાં 4 કઈ કઈ વાંધો નહી, આ આનંદ જો, લાઈવ કોમેડી ની વિશેષ મજા આવે. હા, એ કઈ કઈ વાંધો નહી, કઈ વાંધો નહી, મોજ. અમારા આલા ભટ્ટ છે, રાતના કાળા ચશ્મા પહેરીને આંટા મારતો હતો, બોલ શું દેખાતું હશે એને. જો આનંદ છે, આમાં કઈ વિચાર કરવો પડ્યો. એકલાના મોબાઈલ માંથી ધુવાડો નીકળતો, મેં કહ્યું તારા મોબાઈલ માંથી ધુવાડો નીકળે, મને કે વડાફોન છે. હંમેશા મોબાઈલમાં કાનેથી વાત કરવાની હોય ને, એકનો આંખેથી વાત કરતો હતો. મેં કેમ આંખેથી, મને કે આઈફોન છે, બુદ્ધિ વગરના. મોબાઈલમાં વોટ્સઅપ આવે, વોટ્સઅપ ને છોકરાને પહેરાવવાનું ડાયપર બે હરખા, બે માં 10 મિનિટ જોવું પડે કઈ આવ્યું. ઇન્ટેલિજન્ટ જોક છે, સમજાય તો સમજાય, નકર જાય. સાહેબ પધારો, છે ને જગ્યા, નકર અહીંયા વહી આવજો ઉપર. હા, મેં ક્યાં કોન્ટ્રાક્ટ રાખ્યો છે કઈ, આખું આપણું છે, આપણે બધે સાથે મળીને આનંદ કરવાનો છો ભાઈ. હા, કલાકારી બલાકારી બધું, સોમનાથ મહાદેવની સામે કલાકારી બતાવવાની હોય જ નહીં, ભોળાનાથના આશીર્વાદ જ લેવાના હોય. બાપ 40 વર્ષે કલાકારી કરતા આવ્યા, આજ તો આશીર્વાદ લેવાના છે ભાઈ. રોજ હું બિલથી, રોજ હું બિલથી બોલું છું. કોક દી પ્રોગ્રામ નક્કી કરજો, ભરતદાનજીને ખબર છે, આવડો મોટો ડટો લઉં, કોક દી ફોન કરજો, દીપકભાઈ આજે જે બોલું બિલથી નથી બોલતો, દિલથી બોલવાનો છો ભાઈ. ભાઈ હે, હા તો મારું સ્વાગત છે, એટલે જવાટાને કરશે આ લોકો. એક ફોટો તૈયાર કર્યો છે મહાદેવજી, મને ખબર છે, એટલે આને ન કરવું હોય તો કરવું પડે પરાણે, એ બધું પાકું જ કરતું જવાનું ના. પણ દરેક કાર્યક્રમ ખૂબ ભાવથી સ્વાગત કરે છે. કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું સાળો ઢાલીને સન્માન કરવાનું હતું. અમારા ભરતદાનજી માઇકમાં બોલ્યા કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું સાળો ઢાળીને સન્માન કરશે, આની કુર્તી હું ઊભો થયો, આની કુર્તી સરપંચ ઊભા થયા, 10 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. ભરતદાનજી કે ઓઢાડો તો, કે હુઈ જાય તો ઓઢાડો ને. આવા પ્રસંગો અમારે બને છે. બીજી વાત, મારો મિત્ર હમણાં મોબાઈલ લઈને આવ્યો, મેં કીધું મોબાઈલ લીધો, મને કે હા, મેં કીધું કઈ કંપનીનો, મને કે રિલાયન્સનો, મેં કીધું રિલાયન્સનો મોબાઈલ સારો નહીં, મને કે બધું ધીરું ધીરું સંભળાય છે. ધીરુભાઈ અંબાણીએ બહાર પાડ્યો છે, ધીરું ધીરું તો આવશે. આ બધા હસી ખુશીના પ્રસંગો, કોઈ હું અહીંથી જે કાંઈ બોલું એ કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશો, જેટલી વાતો છે ફક્ત ને ફક્ત મનોરંજનની જ વાતો કરવાની છે, એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશો. હું બ્રાહ્મણ છું, મારા ઘર પરથી હવાના પૂરમાં નીકળો એટલે ધૂન હાલતી હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, પણ કે દરજીની દુકાન છે, દરજી એના છોકરાને શીખવાડતો હોય આમ ન શિવાય, ઓમ નમઃ શિવાય, તો આમ ન શિવાય, શબ્દની જ મજા છે. આ ઇન્ટેલિજન્ટ જોક, વન લાઈન જોક કહેવાય આને. મંદિરના પૂજારી દવાખાને ગયા, ડોક્ટર સાહેબ ડાયરિયા થઈ ગયો, ઝાડા થઈ ગયા, ડોક્ટર ગોળી આપી મટી જશે.
પૂજારી જી કે કઈ પરેજી રાખવાની તક ના ના અઠવાડિયું શંખ ન વગાડતા. આ જોક નું સમજાય ને ઘેરે જઈને હુઈ જ જાજો, હવે ખોટો ઉજાગરો ન કરતા. વાતનો આનંદ છે. ઇન્ટેલિજન્ટ ચાર બહેનો શાંતિથી બેઠા હતા. આખી દુનિયામાં આની જેવો ઇન્ટેલિજન્ટ જોક તો હોય જ નહીં. ચાર બહેનો શાંતિથી બેઠા હતા. બોલ, મારો સરસ મજાનો પરિચય આપ્યો, 200 કાર્યક્રમો કર્યા એવું કીધું, 40 વર્ષ ત્યાં પ્રોગ્રામ કરું, 200 જ પ્રોગ્રામ થયા છે, 2 લાખ પ્રોગ્રામ થયા. ભાઈ તમે મીંડા ભૂલી ગયા વાહેલા બધા, 40 વર્ષમાં 200 જ પ્રોગ્રામ થયા હોય. 200 પ્રોગ્રામ તો 6 મહિનામાં કરું છું. સારી વાત છે. એમણે મને પૂછ્યું હતું પણ મેં કીધું આંકડાની જરૂર નથી, કેજો. જીતુભાઈ દ્વારકાવાળા, નડેલો જીતું, હળેલો જીતું, દળેલો જીતું, ચક્રમ જીતું, જોખમ જીતું, જમાવટ, એવા 11 કેસેટો મારી છે, સીડી ડીવીડી બધી બહુ છે. દુનિયાના 19 દેશમાં પ્રવાસ કરી આવ્યો, 19 દેશ દુનિયાના કોકના પૈસે. હમણાં છેલ્લે પૂજ્ય મોરારી બાપુ સાથે આફ્રિકા નેરોબી જઈ આવ્યો. હે, આ ચાઇનાનો એક 20મો પ્રોગ્રામ બંધ રહ્યો, નકર હજી 20 થઈ જતા હતા, પણ હવે આવતા વર્ષે. તો દુનિયાના 19 ફરી આવ્યો, ગુજરાતી પિક્ચરોમાં કામ કર્યું છે, દીકરીનો માંડવો, ગામમાં પિયર્યું, ગામમાં સાસરિયું, મેં તો પાલોડે બાંધી પ્રીત, મહેરમાં મંડળું નથી લાગતું ભાગ 2, એવી 6 ગુજરાતી પિક્ચરોમાં કામ કર્યું, 40 વર્ષ ત્યાં પ્રોગ્રામ કરું છું સ્ટેજ ઉપર, ઝીણા ઝીણા મંજીરા વગાડતો 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 હાસ્ય કલાકાર તરીકે તમારી સામે બેઠો છું. દીપકભાઈ મંજીરું ઝીણું ઝીણું, કોક વગાડવા દેતું તું, કોક નહોતું દેતું, બહુ અપમાનો બહુ સહન કર્યા, એ બધું કરતાં કરતાં અત્યારે હું તમારી સામે હાસ્યમાં બધા કલાકારોની મિત્રોની બધી એવી આમ ઉદારતા છે, અત્યાર ટોપ સુધી મને પહોંચાડી દીધો. ભાઈ બહુ રાજીપ મહેનત છે મારી આમાં એમાં. તો આગળ આ મારો ટૂંકમાં પરિચય હતો. હિન્દી પિક્ચરોમાં ગીતો ઘણા ગાયા છે, એ એક ખુલાસો કરી દઉં. એમાં છેલ્લું પિક્ચર હતું મારું પુષ્પક. ભાઈ ભાઈ કા દાંત કાઢો, એ મારા ગાયા પછી કેન્સલ કર્યું. એ કે ભંગારીઓ કોણ ગળી ગયો, કાઢો કાઢો. એક જ ગીતમાં આખું ફિલ્મ ઊંઘો કરી નાખ્યું. બોલવાનું પુષ્પકમાં ગીત જ નહોતા, મારા ગાયા પછી કેન્સલ કર્યું. આ મારો ટૂંકમાં પરિચય, મારો કહેવાનો મતલબ ટીવીમાં ગમત ગુલાલ ને હસગુલા ને વાભયવા ને ધત્તેરીકી ને જે આમાં લખ્યું બધું એમાં ટીવીમાં કાર્યક્રમો થયા. અને આજે આ શ્રાવણ મહિનામાં છેલ્લા દિવસે આપ દરેકને હસાવવાનો મને મોકો મળ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. અમેરિકા કાર્યક્રમમાં ગયા હું ને અભિસિંહભાઈ રાઠોડ ને દમયંતીબેન ને ડાયરો કરવા, પછી ત્યાંથી અમને કેનેડા લઈ ગયા હતા પ્રોગ્રામ કરવા, ઓલો નાયગ્રા ધોધ જોવા લઈ ગયા. આખા વિશ્વની 8મી અજાયબી છે નાયગ્રા, એટલું બધું ઉપરથી પાણી ના આંચ, વેરાવળના રેલવે સ્ટેશન સુધી અવાજ સંભળાય એટલું નાયગ્રાનું પાણી ઉપરથી પડે. આખા વિશ્વની 8મી અજાયબી નાયગ્રા ધોધ. અમે બધા કલાકારો નાયગ્રા ધોધ જોતા હતા. એમાં વડોદરાથી 35 બહેનોનું મંડળ આવ્યું હતું વડોદરાથી. મેં કીધું બહેનો શાંતિ રાખો તો ધોધનો અવાજ સંભળાય. ધોધને વટે એવા ધોધને, મારી મર્યાદા છે, હું બહેનોની વાતો તો કરતો જ નથી. કારણ કે નારી છે એ શક્તિ છે, એ મને અનુભવ છે. હજી વાંહો દુખે છે મારો. નારી શક્તિ છે. જૂનાગઢમાં જો અંબાજી ગિરનારની ટોચ ઉપર, પાવાગઢમાં માખાડી ઉપર, ચોટીલામાં ચામુંડા ઉપર, હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર, માતાજી બધી ડુંગરા પર ચડીને બેઠી, બાપા ભોયરામાં, પાતાળેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ. નારી છે એ શક્તિ જ. ભારત દેશ છે ને શક્તિનો દેશ છે. આ તો હસવા માટે એકાદો પ્રસંગ બહેનોમાંથી મળી જતો હોય તો વાત જુદી છે, બાકી બહેનોની વાત હું કરતો નથી. મારો એક મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો, મેં કીધું ઘડિયાળ લીધી, મને કે હા
મેં કીધું કેટલાની, મને કે લીધી તો અહીંયા દુકાનવાળો નહોતો, મરીગા કોકની બઠાવી લીધી એમ નથી કહેતો. અમારે એકનું બે હાથમાં ઘડિયાળ પહેરે, આમાં રીકો ને આમાં સિક્કો. મેં કીધું કેટલા વાગ્યા, મને કે 8 અને 20. મેં કીધું બે માં કાં જોયું, મને કે આમાં મિનિટનો કાંટો નથી, આમાં કલાકનો નથી. દળ કઢા બે કાંટા ભેગા કરીને અગાસીમાં ઉભો ઉભો આલારામને ચાવી ભરે, આમ ટર 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 હાથમાંથી ઘડિયાળ છટકી તીજે માળે એવીને આમ કરીને ઉભો. મેં કીધું ખોબો ધરીને કાં ઉભો, મને કે ઘડિયાળ પડી ગઈ. મેં કોક લઈને વયું ગયું ને, મને કે ના ના 1.5 કલાક મોડી છે બુદ્ધિ વગરના. ઘડિયાળની વાત આવી એટલે સાહેબ એક વાત કરવાનું મન થાય, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. આ બે ચાર તાળી હવે રહેવા દો ને, હું કામ મહેનત કરવી છે, આટલી તો મારા ઘરમાં પડાવી લઉં છું તાળી રોજ. તાળી પાડો સારી વાત હોય તો હોલસેલમાં પાડો તો મને રાજીપો રહીએ મારો. હા એમ એક કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી, એક જ. મેં કીધું મારો આશિક લાગે છે, મને કે તમાકુ બનાવતો હતો એ તમાકુવાળી આઈટમ હતી એ. તો વાતમાં અવતર આપનું એ કરતો હતો. ગામડામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઈટ જાય, 1.5 કલાક રાહ જોવાની, વળી 5 મિનિટ લાઈટ આવે, એક ઢોકરું પાછી લાઈટ જાય. મેં કીધું તમારા ઘરમાં લાઈટ તો બહુ જાય છે, મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. હવે જેને ફાયદો ખાટો એ ગમે તે કરી લઈએ. હા એક ભાઈ મને કહેતો હતો, તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહી છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે? મને દવાખાને ગયો તો ડૉક્ટર કીધું તો મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગર ના આ લાંબી બાઈ જડકઢા. આ આ આ આ આ કોણ સમજાવે આને? વાતનો આનંદ છે, આપ શબ્દોને પકડી લ્યો છો એ વાતનો આનંદ છે. બીજી વાત, એક ભાઈ કહેતો હતો, ચારે બાજુ થેલા લઈને રખડો છો, એના કદાચ ક્યાંક નોકરી કરો ને, લોકું ઘણી નોકરી કરું, 60 વર્ષે કોણ નોકરો દે? મને કે ઇલેક્ટ્રિસિટીમાં પાવરહાઉસમાં મારી જોરદાર ઓળખાણ છે, બોલો 60,000 રૂપિયા તો સ્ટાર્ટિંગ પગાર. મેં કીધું એ કામ થઈ ગયું મારું, નોકરી શું કરવાની? એ મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું, તારે મને હાવ તારી જ નાખો જ હાવ આવો, આ ધંધો કરું એમાં તને કંઈ વાંધો છે? આમાં આમાં બહુ અઘરી આઈટમો ભટકાયો. હા તો કહું, આપણે કોઈની ટીકા નથી કરતા, બધા હસી ખુશીના પ્રસંગો બધી બાજુથી ગોતી ગોતીને ભેગા કરીને આપ સમક્ષ અમે રજૂ કરતા હોય છે, ફક્ત હાસ્ય વિનોદ છે. તો વાત કરતો હતો હું, મારે કાર્યક્રમ હતો વડોદરા, હું મારી અર્ટિગા ગાડી લઈને હું નીકળું પ્રોગ્રામમાં, મારો મિત્ર મને કે મારે આવવું છે વડોદરા, મેં બેજા વાહલી ગાડી ખાલી છે 5 સીટો બે ગયો, એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મત ચોકડી, વાસદ ચોકડી, બોરસદ ચોકડી, આમાં રફ રોડ છે. વટામણ ચોકડી પાસે મને કે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો. કા? મારો બાપ આટલો બધો રૂપિયાવાળો હોય છે એ મને આજે ખબર પડી. મેં કહું તારો બાપ આટલો બધો રૂપિયાવાળો એને આજે ખબર પડી? કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, બુદ્ધિ વગરના ડ્રાઈવર્જન છે, એ ડ્રાઈવર્જન ડાયા અર્જણ વાત હોય. વન લાઈન જોક. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા, બ્રહ્મચારી બાપુનો છોકરો ખોવાઈ ગયો. વન લાઈન જોક સમજાય તો હસવું આવે, નકર જાય. પણ આપણે કોઈની ટીકાના રૂપમાં કોઈ વાતો નથી કરતા, ફક્ત મનોરંજન છે. દરજીની દુકાન ગયા, એક ભાઈ પેન્ટની સિલાઈ કેટલી? 50 રૂપિયા. પાયજામાની 20 રૂપિયા. ચડ્ડી 5 રૂપિયા. ચડ્ડી સીવો દરજી, માપ લેવો કે ચડ્ડી લાંબી કેવી રાખવી? તો નીચે સુધી જવા દે. દરજીને 3 દિવસથી તાવ આવ્યો, 3 દિવસ તાવ આવ્યો.
પણ જે શબ્દની પાછળ કાર શબ્દ આવે ને મનમોજી, કથાકાર, કલાકાર, સંગીતકાર, ચિત્રકાર, મોટરકાર, પત્રકાર, હાસ્યકાર, વાર્તાકાર, ગીતકાર, જ્યોતિષકાર, સરકાર, સાહિત્યકાર, કીર્તનકાર, બેકાર, જેનીમાં કાર શબ્દ આવે ને બધા મન મોજી, કથાકાર, કલાકાર, સંગીતકાર, ચિત્રકાર, મોટરકાર, હાસ્યકાર, પત્રકાર, નૃત્યકાર. તો આ બધા હળવા હળવા પ્રસંગો છે. હવે બરાબર શબ્દો ઉપર ધ્યાન આપો. મારે રાજકોટ દીપકભાઈ ઓચિતાનો કાર્યક્રમ આવ્યો. મેં મારા ભાઈબંધને કીધું રાજકોટ કાર્યક્રમમાં જવું છે, ગાડી લઈ લે ને. મારી ગાડી સર્વિસમાં ગઈ હતી અર્ટિગા. મને હાલો ગાડી ઉપાડી, હું આગલી સીટમાં બેસી ગયો, મારો દીકરો હાંઠ હિંતે જાય ગાડીઓ રાજકોટ રોડ ઉપર. એમાં કાચ આગલો બહુ આંધળો. મને કે કાંઈ દેખાતું નથી. મેં કીધું ભટકાટ તો નહીં હો ગાડી. મને કે શાંતિ રાખો, હાલેશ કે નહીં ગાડી? મારો દીકરો હાંઠ હિંતે નેસી જવા દઈએ. મેં કીધું તું ભટકાડવાનો છો, કાંઈ દેખાતું નથી. મને કે શાંતિથી બેહોની આ લોહી પીધું તમે, હાલેશ કે નહીં? મેં કહું હાલે જ, પણ આ દેખાતું. મને કે જીતુભાઈ નવી નવી ગાડી લીધી ને બધા માગી જતા હતા, કોઈને ના તો પડાય નહીં. પછી મેં શું કર્યું, મારા નંબરના જે ચશ્માના કાચ હતા ને એવા કાચ આગળ લગાવ્યા. એ કે મારા સિવાય કોઈને દેખાય જ નહીં. કે ભણના દીકરાની બુદ્ધિ તો જો, આની બુદ્ધિ તો જો. ભાઈ ભાઈ મજા આવે. આપણે વિદેશમાં જવું હોય ને, વિદેશમાં જઈને ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં, એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ, ધોઝ ધ પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ બ્રિટિશ એરવેઝ, ફ્લાઇટ નંબર SG402, ધ રિક્વેસ્ટ ચેક ધ સિક્યુરિટી ગેટ નંબર 2, થેન્ક યુ. પણ એક વસ્તુની તમને ખબર પડી, બેનુમાન કીડીયુમાં એકતા બહુ. કીડી કોઈ તમને એકલી જોવા ન મળે, હાથ હાથ કીડીને લઈને ભેગી હાલી જતી હોય. બેનોમાં એવું છે, જો બે બેનો ભેગા આવ્યા દવાખાને ખબર કાઢવા જાય તો બે ત્રણ બેનો ભેગા, સોમના દર્શન કરવામાં બે ત્રણ બેનો ભેગા, શોપિંગ કરવા જવું હોય તો ભેગા, બેનું મન કીડીઓમાં હમ બહુ, મકોડા એકલા જ હોય, ધોમ તડકાનો રખડતો હોય કેળ ભાંગલો. આમાં ભાઈ ભાઈ નો આલે કોક ભાંગી નાખે. તમે તો લોહી પીતું મારું હવે, આજ આનંદ જ કરવો જાઓ ભાઈ. આજ બે કલાક સુધી આવું જ આવશે આમાં ભાઈ. બેનો દીકરીઓ માફ કરજો, આ બધો હાસ્યના પ્રસંગો હતા. એરપોર્ટમાં એન્ટ્રી કરીએ ને એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરીએ, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ, ધોઝ ધ પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ બ્રિટિશ એરવેઝ, ફ્લાઇટ નંબર SG402, ધ રિક્વેસ્ટ ચેક ધ સિક્યુરિટી ગેટ નંબર 2, થેન્ક યુ. આ એરપોર્ટમાં પછી પ્લેનમાં બેસી ગયા પછી બધા ઇંગ્લિશમાં બોલે, ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન તો હિન્દીમાં જ બોલે. હા, હું જાતો તો રાજકોટથી મુંબઈ એર ઇન્ડિયામાં, તે ઓલું હાલું ઇંગ્લિશમાં ન સમજાણું, હિન્દીમાં સમજાણું, કૃપયા ધ્યાન દે, એવું મીઠું મીઠું બોલે. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટી થઈ જાય. કૃપયા ધ્યાન દે, સબ પેસેન્જર આપણી સીટ પર બેઠ જઈએ, સબ પેસેન્જર આપણી સીટ બેટ બાંધ લીજે. પછી બહાર નીકળે કે દો દ્વાર પીછે હૈ, દો દ્વાર બીચ મેં હૈ, દો દ્વાર આગે હૈ, ઉસકે આગે હરિદ્વાર હૈ. પછી હરિદ્વાર જ આવે. કોક વાર અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઉભા રહેજો, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન, એનું એલાર્મેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુ એક દાદા હતા, મને કે શું દેવાનું કહે છે? મેં કહું આઈટમ સાનો બુનો રે, ધ્યાન દેવાનું કહે, કૃપયા ધ્યાન દે. બોમ્બે સે ચડકર ઓખા જાને વાલા 1905 ડાઉન સૌરાષ્ટ્ર મેલ, એક નંબર કે પ્લેટફોર્મ પે આની કી તૈયારી મેં હૈ. એમને આભાર છે, બોમ્બે જાને વાલી કર્ણાવતી 4 નંબર કે પ્લેટફોર્મ પર 4:55 મિનિટમાં છૂટી ગઈ. પાણી વાલી સભી ભીજતી રાજધાની મેં પાણી ભરે. કોક દી વેરાવળના સોમનાથના બસ સ્ટેન્ડમાં ઉભા રહેજો. સોમનાથ રાજકોટ, સોમનાથ રાજકોટ.
કેશોદ, જૂનાગઢ, જેતપુર, વીરપુર, ગોંડલ આવશે તો ઉપડશે. અમારું ઓબ્ઝર્વેશન છે. કોક દી અમરેલી સાવરકુંડલા બાજુ આવો, એનું એરપોર્ટ બસ સ્ટેન્ડમાં એરાજમેન્ટ, એ સાંભળજો. અમરેલી દાવત ગોધરા ઉપડવાની અણી ઉપર છે. બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા. ભાષા આપણી ગુજરાતી રીએ, પણ પેટા બોલી હોય ને બદલી જાય. બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મહાદેવજીને પૂજન કરવા ગયા એક ભાઈ. ઘરેથી બિલાડીનું બચ્ચું લઈ ગયા, જૂના અંતર્દેશી પત્ર લઈ ગયા. મહાદેવજી ઉપર બિલાડીનું બચ્ચું ચડાવે, નીચે ઉતારી અંતર્દેશી પત્ર ચડાવે, વરી બિલાડીનું બચ્ચું ચડાવે, નીચે ઉતારી અંતર્દેશી પત્ર. મેં હું મડાણો, મને કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો ને, બિલ્લી પત્ર ક્યાંય મળ્યા નહીં. એટલે આ બિલ્લી પત્ર, આ બિલ્લી. એક હજાર બિલ્લી પત્ર ચડાવ્યા હોય, હજાર બિલાડીનું ભગવાન જાણે સવારે હું થયું હોય. ઘડીક બે જાઓ ને ભાઈ, મારું ઘરમાં નથી હાલતો, અહીં તો હાલવા દે. મહેમાનોનું સ્વાગત પાણીથી કરવું જોઈએ, બરોબર છે, પણ આપણે બે મિનિટનો એવો છે તો ઇન્ટરવલ પાડશું પાણી માટે થઈને, બરોબર. પણ આમાં હું બાજરાનો રોટલો ઢેળીનો હાથો બે ભેગા કેમ ખાવા? રોટલાનું બટકું મોટા નાખીને હેડીનો હાંઠો ખાવ લ્યો, કોઈ વાતે મેળ ન આવે તમારો. એમ આમાં જે આમ ડાયરેક્ટ હાલવાનું હોય ને, એટલા માટે એમની સેવા બહુ સારી છે ને, એ જરૂરી હતું, પણ ડિસ્ટર્બ ન થાય એ રીતે. તો બે ચાર વાતો કરીને પછી આપણે એ બાજુ જઈશું, પાણી બાજુ, વાંધો નથી. તો માવતર વાત હું એક કરતો હતો, ગૌશાળાના લાભાર્થે મેં ચેરિટી શો કર્યો, ગાયના લાભાર્થે. એ દાદા 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું ભરતદાનજી કામ થઈ ગયું, 11,000 ગાય માતાને આવ્યા. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો, મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનું તો સેવાઘરના પૈસા ગુપ્ત દાનિયા, આખો ડાયરો બગાડ્યો અમારો આરામ. આપણા એક ભાઈ સ્કૂલમાં પંખો ભેટ આપ્યો 3 પાખડાનો, તે 3 પાખડા ઉપર 1-1 પેઢીના નામ લખાવ્યા. તે લાઈટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી. આખા દાન દેવાની રીત છે, 1,000 રૂપિયામાં પેઢી ચક્કરાવે ચડી એની. રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી, રામજી પ્રેમજી મૂળજી. એ લાઈટ ગઈ તો એ પેઢી ઊભી રહી. વાતનો આનંદ છે. પધારો મહેમાનો, સ્વાગત છે. બધાને જુદા જુદા ટાઈમ આપ્યા છે કે હું વહેલો આવી ગયો? આ બધો આનંદ છે ભાઈ, મહેમાનોનું સ્વાગત છે. મારું મનોરંજનનો વિષય છે ને, એટલે હું ગમે ત્યાંથી હાસે પકડી લઉં. બહુ રાજી થયો બાપ, આનંદ. તો શબ્દો ઉપર ધ્યાન આપજો. એક બકરીને હમણાં જૂનાગઢથી રાજકોટ લઈ જવાની હતી, બકરીને બસ આવી બકરી ચડાવી કનેર ગયા. માણસ નહીં બચે, બકરા ન હાલે આમાં, ઉતારો. એક બસ જવા દીધી, બીજી બસ આવી. ડ્રાઈવર કંડર કે ચા પીવા ઉતરા બસ સ્ટેન્ડમાં, બકરી ચડાવી દીધી બસમાં, કારો ધાબરો ઉઠાડી દીધો. એમાં કંડક્ટર આવ્યો, ટિકિટ આપો, ટિકિટ 2 રાજકોટની આપો. કોની? એક મારી ને એક મારા હિતે વર્ષના માજી છે, જો કે નમી ગઈ ને એટલે બેસી ગયા. એમાં ગોંડલ આવ્યો ને બકરીએ લીંડી કરી. મારી બાજુમાં ભાઈ હતા, ગયો તો મારા માજીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ. જોઈ ગયા એક તો પારા ન ગણતો. પ્રસંગોની મજા છે. મેં દીપકભાઈને કીધું તો આ વખતે કંઈક ઘણી નવી વાતો સંભળાવું. હા, મારું ઓબ્ઝર્વેશન જ છે. બધા કલાકારો પાસેથી બે ચાર વાતો સાંભળી હોય ને, હા, એ સરસ મજાની રીતે રજૂઆત કરતો. પ્રેઝન્ટેશન મારું સંશોધન આ બધેનું. હા, જેની જેની વાતો લીધી હોય બધેનું નામ સાથે બોલવા વાળો કલાકાર. હા, પાકું. તો શબ્દો ઉપર ધ્યાન આપો, આપણે આગળ વધીએ.
ગાય છે આપણા હિન્દુ ધર્મની માતા છે, ગાયને માતાજી કહેવાય, કહેવાય ને, બળદને પિતાજી, સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને કાંઈ સુવર. દીપકભાઈ, મારી સોસાયટીમાં પોસ્ટ ઓફિસનો ડબ્બો મૂકવાનો હતો, પોસ્ટ ઓફિસનો ડબ્બો, ચારે બાજુ આંટા મારે, ક્યાંય મને કે જીતુભાઈ તમારી આ મકાનની દિવાલ ખાલી છે, ત્યાં ડબ્બો લટકાડી દઉં. લટકાડી દે, સારી વાત છે ને. પ્રોગ્રામ કરીને 4-5 વાગે ઘેરે પૂજ્યો, 9:30 થયા, ભર નીંદરમાં હતો, એક જણા બેલ મારી, એ કે કાઢી ગયા. બોલી ટપાલ કાઢી જાય ને 9:30 વાગે, એ આખું ન બોલી કે કાઢી ગયા. મને ભાર પડી, મેં કીધું કોને કાઢી ગયા. પછી ખબર પડી કે આવેલા પોસ્ટના ડબ્બાની માથાકૂટ છે. વરી સાંજે 3:30 વાગે ભર નીંદરમાં હતી, હું તો એક જણો આવ્યો, કાઢી ગયા. મેં પોસ્ટ ઓફિસમાં જઈને કીધું ડબ્બો કાઢી ગયા. જો હાસ્ય ક્યાંથી મળે છે, કહેવાનું મતલબ. હા, મને હમણાં મેલેરિયો થઈ ગયો, ડોક્ટરને બતાવવા ગયો. મેં કીધું હારા કોક ડોક્ટરને બતાવું. આજના કાર્યક્રમમાં દીપકભાઈ વાતની એક મજા, ભરતદાનજી ઈ છે, જેટલા કાર્યક્રમ સાંભળાવ્યા ને એમાં બહેનો બહુ સુખી છે. આજના કાર્યક્રમ હું કામ, બાળકો બધા ભાઈઓ પાસે જ છે, કાંઈ વાંધો નહીં. ઓ ભાઈ મોજ કરો, ઘેરે અમે રમાડીએ છીએ, અમારી આ જ દશા છે. અમારી મુનિયાની ને પપ્પા વગર હાલે જ નહીં હો, એમ કે પપ્પા દે દે, પપ્પા હરો પુદળો રીખડા કરે આખો દી. બેનો રાંધણના લોટા તેડે, પછી છોકરા નો તેડે. છોકરા તું લોટા તેડે, છોકરા તેડો ને, અમે કઈ ગુનો કર્યો? બેનો ક્ષમા કરજો. દરેક પત્નીએ પોતાના પતિદેવને એક વાર તો કીધું જ છે, અમારે આવ્યા પછી તમારા ઘરમાં સારું થયું. બધા અનુભવી તાળી પાડશે. વિડીયો આની ઉપર મારજો, ખબર પડે. દરેક બહેનો એ પોતાના પતિદેવને એકવાર કીધું એ છે, અમારા આવ્યા પછી તમારે સારું થયું. કોઈ દી કહેતા નહીં, તમારા પગલાથી અમારા ઘરમાં સારું થયું, તાર ભાઈને ઘેર આંટો મારી આવ ને, ત્યાં તો ભૂખ મરી થાવ જાને. હોશિયારી તો કરવી જ નહીં ખોટી હો. આ તો જેટલું આવડે એટલું કહીએ દેવું, ભલે જે થવું હોય એ થાય. દરેક પતિદેવોને પણ વિનંતી છે, આપણો ઉપાડો ઓછો નથી કાંઈ. હા, દરેક પતિદેવે પોતાના પત્ની એક વાત કીધું છે, તારામાં બુદ્ધિ જ નથી. બેનો સાચું કીધું, કોક દી તો હેંફરું જઈશે, તારામાં બુદ્ધિ કોઈ દી કહેતા નહીં, એનામાં બુદ્ધિ નથી, એટલે તો તમારા ઘેરે આવ્યા. નકર તો રિલાયન્સ વાળાના માગા આવતા હતા ભાઈ. કેવું નિર્દોષ હાસ્ય છે નહીં? હા, મજા આવે. શબ્દો ઉપર ધ્યાન આપજો, આનંદ આવશે. અમારે એક જણ હમણાં ઘોડા ઉપર ઊંધો બેઠો, ઘોડા મોઢું આની કરો ને ફરીને બેઠો. મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો. એક ભાઈ મને હમણાં કહેતો હતો, જીતુભાઈ માર જો બહેનોમાં હમ બો બે, આપણે ક્યાંય ખોટા હોય તો કહેજો. બેનો ક્ષમા કરજો. એક ભાઈ મને કહેતો, જીતુભાઈ મારી પત્ની દેવી છે. હું તો પગે લાગ્યો, વચમાંથી બીજો ઊભો છે, મને કે મારી એ દેવી છે, કોક લેવાવાળું તો જોઈને. શબ્દોની જ મજા છે ખાલી. હા, હા, આ બાજુ જમાવટ છે ને ડાયરા. વાહ જીગરિયા વાહ.
પણ આ આખા મહિનાના જે બધા કાર્યક્રમોમાં આ છોકરાઓની બહુ જબરજસ્ત સેવા છે હો ભાઈ, એકવાર જોરદાર તાળીથી એમને પણ વધાવો બાપ. હે, ખડે પગે આમ જુઓ, ક્યાં બાત હે. આ કોઈ પણ કાર્યક્રમ આવતો મહેનત વગર નથી થતો, હું આપને કહું, જબરજસ્ત છોકરાઓની મહેનત છે. હું આવ્યો ત્યારનો જોતો આવું છું ભાઈ, ખડે પગે દીપકભાઈ, વાહ. તો એ બધેને આજે રાજી કરવા અને ફ્રેશ કરવા માટેનો આજે કાર્યક્રમ છેલ્લો હાસ્યનો, છેલ્લો હાસ્યનો, બધાને આમ રાજી કરવા. કોઈ ટેન્શન નહીં, કાલ સવારથી બધા હોવના નોકરી ધંધે ભાઈ ભાઈ. આ પૂરું થશે તો ગણપતિ દાદા આવશે. અત્યારે પાછા જૈનોના પર્યુષણે ચાલુ છે, જય જિનેન્દ્ર. હે હા, એ પૂરું રામદેવીના નવરાત્રિ કાલથી ચાલુ થશે, જય રામા પીર. હા, એકમથી માંડીને અમા સુધી આવેલા જ આવે, એક દી એવો નથી આવ્યો જેની ઉપર કોઈ તહેવાર ન આવતો હોય. ગણજો, એકમ એટલે બેસતું વરસ, હારામ હારો દિવસ. બીજ એટલે ભાઈ ને બેન નો પ્રેમ, ભાઈ બીજ. તીજ એટલે કેવડા તીજ. ચોથ એટલે હમણાં આવશે ગણપતિ ચોથ. હે, પાંચમ એટલે નાગ પાંચમ, લાભ પાંચમ. છઠ એટલે રંધણ સરા. હાતમ એટલે હિતરા હાતમ. આજે જ મને દર્શન કરવા લઈ ગયા હતા સીતરા માતાજીના, બહુ રાજી થયો. હા, હાતમ એટલે હિતરા હાતમ. આઠમ એટલે હમણાં જ ગઈ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નોમ એટલે રામ નોમ, રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં. હે હા, દસમ એટલે જયાદશમી, વિજયાદશમી. એકાદશી એટલે નિમી ગ્યારસ, ભીમી ગ્યારસ, દેવપોઢી ગ્યારસ. બારસ એટલે રેટિયા બારસ, વામન બારસ. હે, તેરસ એટલે લક્ષ્મી પૂજન, ધનતેરસ. ચૌદસ એટલે સ્મશાનની અંદર જેને સાધના કરવાની હોય, ચૌદસ એના માટે. પૂનમ એટલે ગુરુ પૂનમ, ઋષિ પૂનમ, શરદ પૂનમ. અમાસ એટલે આજનો દિવસ છેલ્લો ભાઈ ભાઈ. એકથી હોળ સુધી વયા જાઓ, કોઈ તહેવાર દિવસ એવો નથી આવતો જેની ઉપર કોઈ તહેવાર ના આવતો હોય ભાઈ. હા, આપણી આ મજા આપણી આ જ છે સાહેબ, હું આપને કહું. હા, લંડન અમેરિકા અને ભારતના ત્રણ વૈજ્ઞાનિકો ભેગા થઈ ગયા, ચોર પકડવાનું મશીન બનાવ્યું. અમેરિકામાં આંટો મારો આખા દીમાં 35 ચોર પકડાઈ ગયા, લંડનમાં આંટો મારો 45 ચોર પકડાઈ ગયા, ભારતમાં બકો મશીન જ ચોરી ગયું. મુદ્દો ગુમ થઈ ગયો સાહેબ, મુદ્દો ગુમ કરીને કહો. ફિર ભી મેરા ભારત મહાન ભાઈ ભાઈ. હમણાં દીપ પ્રાગટ્ય કર્યું હતા, એ ભારત માત કી જય બોલ્યા, બહુ રાજી થયો. સોમનાથ દાદાને જે તો બોલાવી, પણ ભારત માત કી જય આ શબ્દો પર બહુ રાજી થયો. હે, કોઈએ કીધું અમેરિકા માત કી જય, લંડન માત કી જય, દુબઈ માત કી જય, ન્યુઝીલેન્ડ માત, કોઈ બોલ્યું આખા વિશ્વમાં ફક્ત ને ફક્ત દીપકભાઈ ભારત જ એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય, ભારત માત કી જય. અને માં કોને કહેવાય, પોતે ભૂખા રહીને બીજાને ખવરાવે એનું નામ માં. એક જ રોટલો હોય એના ચાર ટુકડા હોય ને ખાવા વાળા પાંચ જણા હોય, ત્યારે સૌથી પહેલા એમ કે મને ભૂખ નથી લાગી, એ માં હશે. એનાથી આગળ કહું, કિસી કે હિસ્સે મેં દુકાન આઈ, કિસી કે હિસ્સે મેં મકાન આયા, મેં સબસે છોટા થા મેરે હિસ્સે મેં માં આઈ. એ આપણા માં હયા તો માના ખોરામાં માથું રાખીને આડા પડો, માં માતે હાથ ફેરવે વાળ વધે. આગળ મારી મર્યાદા છે, છતાંય સાંભળવું હોય તો કહી દઉં, જે થાવ હોય થાય, લાગે ફૂગે લોહી ની ધાર. પત્નીના ખોરામાં માથું રાખીને આડા પડો, પત્ની માથે હાથ ફેરવે ચાંદો ઉગો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગો ચોકમાં. સોનાના ભાવ ઘટ્યા નહીં, સીધો ધૂંબો આવે 10,000 નો ડાયરેક્ટ ભાઈ ભાઈ. આમાં હું કોકની ભેગા ગાડીમાં બેસીને આવ્યો હોય છે ને, એ હલવાણ આવી છે એ આબુરું લાય, પછી વારો આવે આપણો. મજા એ છે કોકની ભેગા આવ્યો હોય ને એ હલવાણા હોય. એક ભાઈ મને કહેતો હતો, મને કહે દીધું ભાઈ, પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે, દેવું વધે જળ કઢા. અમારે એક જણ હમણાં બીડી પીતો હતો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો, મને કે સીએનજી બીડી છે.
મરી ગયો ને હવે લડી કેવું બોલો. હા, એક ગણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ના, મને કહે પૂંછડી નહીં ભૂંગળી વાકી કરવી છે. એક જણો બજારમાં ગયો સફરજનનો શું ભાવ તો કે 10 રૂપિયાનું એક નો 100 રૂપિયાના 12 સફરજન આપો પડીકા વારીને. સફરજન ખોદી પડીકા જોયા, પેલી બોની હતી 12 પડીકા વાર્યા, દાડમ 10 રૂપિયાનું એક 100 રૂપિયાના 12 આપો પડીકા વારી, ચીકુ 5 રૂપિયાનું એક 12 આપો પડીકા વારી, 12 તેની 36 પડીકા વાર્યા, બપોર થઈ ગયું. એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો, દ્રાક્ષનું શું છે કિલોનું વેચવાની નથી હો, એ છોકરાને ખાવા આટું રાખીશ ભાઈ. ભાઈ ભાઈ એ દ્રાક્ષની પડી કેવા રવાન કે કુટુંબ નવરું નહીં થાય. અવડું મોટું માથામાં બકલ નાખે બેનો, અવડું મોટો વાળમાં 500 રૂપિયાનું બકલ નાખે, માથાનો અંબોળો કરીને 500 રૂપિયાનું બકલ નાખે, પોતે તો જોઈ નથી હકવાની. હાશું કીધું કો ગરીમાળીની બાયુનો જીવ બારવા હાટું કરો જ નહીં. આ જેવું છે એ બેનો માફ કરજો, બેનોની વાતો કરતો નથી. બેનોની બુદ્ધિની વાત કરું, દીપકભાઈ આ અધિક મહિનો ગયો ને તે મારે ઘેર મહેમાન આવ્યા, આખી બસ આવી લક્ઝરી યાત્રા કરવા, 20 મહેમાન હતા. હવે જમવાનું તો કેવું પડે, મેં કહું ચાલો મહેમાનો જમવા માટે ઘરે, મહેમાનો કે ઘેરે આવશું પણ જમશું નહીં. મેં કા, મને કે 15 મિનિટમાં મારી બસ ઉપડવાની છે. મેં મારા પત્નીને કીધું મહેમાનો જમવાની ના પડે એમના માટે કાંઈક ઠંડુ બનાવી નાખો. મેં કીધું જ્યુસ બનાવો જ્યુસ, આ 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ કેવી રીતે બને. મેં કીધું બજારમાંથી તૈયાર લાવી દો, મને કે ના હો ઘરમાં જ બનાવવાના જ્યુસ. મેં કહું મગજ મારી કર્મા, 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ ન બને, મને કે ઘડી ગપ્પા મારો ને મહેમાન યારે બધું થઈ જાય. ભરતનજી મહેમાનનો બૈરા હોય બુદ્ધિશાળી હો, 15 મિનિટ 2-4 વાતો કરી તો રોહડામાંથી 20 ગ્લાસ જ્યુસ ના આવ્યા ભાઈ ભાઈ. બધા મહેમાનો જ્યુસ પીધા, રાજી થયા, નીકળી ગયા. પછી હું રોહડામાં ગયો, મેં કહું 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ કેવી રીતે બને, મને કે વોશિંગ મશીનમાં લે, એ મારી નાખી કોકને કારણ વગરની. પછી ખબર પડી ઘોટ ઉપર ફીણ હતા ખરા હો, બૈરાવન બુદ્ધિને તો ભગવાન પૂગે ભગવાન પૂગે. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા, પત્ની આગળ ને પતિ દેવ પાછળ. પત્નીએ કીધું ભગવાન મારો ધણી ખોટો હોય ને તો હમણાં હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં તો મારો સુટલો ભાંગે. બે માં હલવાની તો આપણે ને, એટલે કેવી બુદ્ધિ આપી એ વિચાર તો કરો. ઉપરના માળ ઉપર અમે રહીએ છીએ, નીચે ભાડ ઉતરીએ છીએ. પતિ પત્ની ને ઝઘડો થઈ ગયો, પતિ દેવે કીધું પત્નીને ધોખેથી મારીને પિયરમાં કાઢી મૂકું. ગરીબ ઘરની દીકરી છું, કાઢી મૂકશો મારા પિયરમાં નહીં જાવ, કાંઈ મારે ઉપર વારો છે. હવે હું હલવાનો, મેં કહું એ શોખોર કરજે મારું સમજે. હા, જ્યાં શક્ય હોય તો બેસીને કાર્યક્રમ સાંભળશું તો અમને ગમશે, મને સાંભળવા જેવો છે જોવા જેવો નથી. જોવા જેવો હોય તો મને ઘરની બહાર નીકળવા દઈએ, સાંભળવા જેવો કરો. એટલે આ સાઉન્ડ બહુ સારા છે, આપ ગમે ત્યાં બેઠા હોય તો ઊભા છો ત્યાં સુધી મારી વાતો સંભળાશે આપને, એટલે એ ભાઈ વ્યવસ્થા કરે છે, બરોબર છે. સાહેબ હમણાં હું જેલમાં જઈ આવ્યો પ્રોગ્રામ કરવા. ઓલા જેલર સાહેબ કેદીઓને કંઈક વખાણ કરજો. જેલર સાહેબ મને કહે દીધું ભાઈ કેદીઓને વખાણ કરજો. સાહેબ કેદીઓના વખાણ કેમ કરવા, એમ તો કહેવાય નહીં ભવો ભવના પુણ્ય કર્યા હોય ત્યારે તમારા પગલા થાય, એવું તો કહેવાય નહીં. હું તો હલવાનો હું કેવું, હિંમત કરીને થોડાક શબ્દો ગોઈતા. મેં કીધું કેદી મિત્ર તમે જરાય ચિંતા કરતા નહીં, તમે કેવી પવિત્ર જગ્યામાં આવ્યા છો જ્યાં ભગવાન કૃષ્ણે જન્મ લીધો હતો.
જેલ એટલે જે તે જગ્યા નથી. વતમાં તે કહી દઉં બધે તારો બકવાસ બંધ કર. એ અડધી કલાક રોકાઈને વયો ગયો હતો. અમે 25 વર્ષ ત્યાં હલવાણા છે, 25 વર્ષ ત્યાં કોઈ જામીને જડતો નથી હો. હવે તું તો બોલતો જ નહીં મહેરબાની કરીને. કોર્ટમાં કેસ ચાલતો તો વકીલે ગીતા રાખીને કીધું, ગીતા ઉપર હાથ રાખીને વાત કરો, જે કઈ કઈ હાથું કઈ. તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું, ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે. એ સાંભળો, આ બધી અમારી વાતો છે, એમાં તમને ટપો નહીં પડે. પણ વાત મારી કરવી હતી. ઓલા જેલર સાહેબ, જેલર સાહેબ માથે હાથ દઈને બેઠા હતા. મેં કહું સાહેબ આવો બધો પ્રોગ્રામ જેલમાં મસ્તીનો રાખ્યો છે, હાસ્યનો, કેમ આમ ટેન્શનમાં? મને કે 15 દિવસ પહેલાં જેલમાં એક દુર્ઘટના બની ગઈ. મેં કહે નહીં, બધા કેદીઓએ ભેગા થઈને મહાભારતનું નાટક ભજવું. સારી વાત કહેવાય ને, કેદીઓને ધાર્મિક સંસ્કાર આવે. મને કે ધૂળ સંસ્કાર આવે કાં? મને કે 5 કેદી 5 પાંડવ બનીને વનમાં ગયા છે, હજી નથી આવ્યા. મેં કહું 12 વર્ષ સુધી ન આવે, એ તો પેટી તબલા હોતા ગયા. પ્રસંગોની મજા છે. અમારે એક ભાઈ હતા નટુભાઈ, કે નટુભા બાપુ, હા, એ કે જીતુભાઈ ચારધામની યાત્રા કરવા જાવીશ. મેં કીધું કામ થઈ ગયું હે, તો હું પગે લાગુ, ચારે ચાર ધામમાં મારા વતી વંદન કરજે. મને એક ચિંતા છે, મેં શું દારૂ મૂકવો છે. મેં કીધું બહુ સારું, એ હું તો પાછો પગે લાગ્યો, દારૂ મૂકવો છે. મને કે કોને ઘેરે મૂકવો એ વિચાર કરું છું. તમારી હમદર્દ ને ધન્યવાદ. જવા દીણામ દીણી વાત પકડી લીધી ભાઈ. ભાઈ માવતર માફ કરજો. એક ભાઈ મને કહેતો હતો ફરી પાછું રામ રાજ્ય ક્યારે આવે. મેં કીધું બેનો એની ફેશન મૂકી દે, ભાઈઓ એનું વેશન મૂકી દે, કાલથી રામ રાજ્ય આવે. ભાઈ ભાઈ દુઃખ સાથે કહેવું પડે, દુઃખ સાથે કહેવું પડે. મંદિરના પટાંગણમાં હું દર્શન કરવા ગયો, એટલી જગ્યાએ માવાના કાગળિયા પડ્યા હતા અને પિચકારીઓ મારીને દિવાલ જે ભીની કરી હતી એણે. આ તો આગ્રાવા તાજમહેલવાળા રજા નથી આપતા ને, કે અઠવાડિયામાં કલર ભરી જાય તાજમહેલનો. ભાઈ એટલો ઠીક ઓર્ડર છે, હા, એ કાગળિયું ક્યાંય તમને જોવા ન મળે. માવતર માફ કરજો, આમાં જે કોઈ વેસની હોય તે માવાવાળા. પવિત્ર જગ્યા છે ને માવતર, પવિત્ર જ રહેવા દો. પવિત્ર જી, તમે કેટલી બધી આસ્થા લઈને હજારો માલથી ભગવાનને પગે લાગવા ભોળાનાથને આવ્યા હો, અને એની મંદિરમાં પિચકારીઓ મારવાની ને માવાના કાગળિયા ને આન તેન. તમારા ઘરમાં તમે તમારા રૂમમાં બેડ ક્યાંક આવું કરો છો? તમારા ઘરમાં આવું કરતા હો તો મંદિરમાં આમ કરજો. છોકરી જોવા જવાનું થાય ને હગાઈ કરવા માટે, એક બે ને ત્રીજી છોકરી પસંદગી કરી લેવી, બહુ નખરા ન કરવા. આપણી કેપેસિટી જોતું રહેવાનું ભાઈ. નકરામાં હું થાય, બહાર ગામ જવું હોય તો બસ સ્ટેન્ડમાં ટાઈમ જવાય, નકર લક્ઝરી બસો બધી ઉપડી ગઈ હોય ને, ખાદી બસો ઉપડી જાય. ભાઈ ભાઈ પછી 5-5 રૂપિયા વાળા સકડા ભાગમાં આવે, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. આમાં ઘણા ને સકડા ભટકાઈ ગયા તો ભાઈ, હું એ સકડામાં બેઠો હોય. એ આનંદ છે ભાઈ, કોઈ બંધ બેથી ભાગને બધા મોજ કરવા જોવાની આવ, ક્યાં બાત હે. વાહ, આ બાજુ નજર ગઈ ને એટલે આ બધા પ્રસંગ એક બે યાદ આવી ગયા. મને કોઈ આમાં ડોક્ટરો હોય તો માવતર માફ કરજો. મને હમણાં મેલેરિયો થઈ ગયો, ડોક્ટર સાહેબને બતાવવા ગયો. મેં હારા કોક ડોક્ટરને બતાવું. મારી આગળનો દર્દી હતો એને એક બીમારી ને એક બીમારી ડોક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડોક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? તે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, હું સવારે ઉઠું તું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય, પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર, હું સવારે ઉઠું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય, પ્લીઝ. એક બીમારી ડોક્ટર નથી, કે હું એક ગોળી હું હમણાં હું એક હું બપોરે હું અને હું એક હું સાંજે હું અને હું એક હું રાતે હું અને હું એક હું સવારે હું ઉઠો તો
લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આ માંદો છે કે ઓલો. પાછો દર્દી શરૂ થઈ ગયો, ડૉક્ટર તમારી લેવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી. હું તો રિક્ષા કરી નીકળી ગયો ઘેર જતા દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો. મેં કહો તે દિવસ જ લાગેશ. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું હું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો. હું ડૉક્ટર હું તમારી હું દવાથી હું મને હું સારું હું થઈ હું ગયું હું છે હું મારે હું તમને હું કેટલા હું રૂપિયા હું દેવાના. ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દો છો, તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયું. ભાઈ ભાઈ એકનો દવાખાને ગયો, ડોક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવા ખેતના 300 રૂપિયા, જૂના ખેતના 100 રૂપિયા. ઓલો દર્દી કે અહીં તો આખો દી કેટલાય આવતા હોય. ડોક્ટર નવા જૂના ખેતની શું ખબર પડે? સાહેબ જૂનો કેસ છે એમ. લાવો 100 રૂપિયા. ડોક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે ગયે વખતે લખી દીધી હતી ની ની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યો ને મફતના હો લઈ લીધા. હા આમાં કોણ કોને છેતરી જાય જ ખબર નથી પડતી. હા તું કહું એકનો ભગવાનને હમણાં મોબાઈલ કરતો હતો, ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500 નું બેલેન્સ નહીં પૂર દે. ભગવાન ભાઈ બેલેન્સ પૂરાવે. સાહેબ પધારો. સ્વાગત છે આપનું. વાહ. 1 માં 4 કઈ કઈ વાંધો નહીં. આ આનંદ જો લાઈવ કોમેડીની વિશેષ મજા આવે. હા એ કઈ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, મોજ. અમારા આલા ભટ્ટ છે એ રાતના કાળા ચશ્મા પહેરીને આંટા મારતો હતો, બોલ શું દેખાતું એ છે એને. જો આનંદ છે હવે આમાં કઈ વિચાર કરવો પડ્યો. એકલાના મોબાઈલ માંથી ધુવાડો નીકળતો. મેં કહ્યું તારા મોબાઈલ માંથી ધુવાડો નીકળે મને કે વડા ફોન છે. હંમેશા મોબાઈલમાં કાનેથી વાત કરવાની હોય ને એક જણો આંખેથી વાત કરતો હતો. મેં કેમ આંખેથી? મને કે આઈફોન છે બુદ્ધિ વગરના. મોબાઈલમાં વોટ્સઅપ આવે, વોટ્સઅપને છોકરાને પહેરાવવાનું ડાયપર બે હરખા, 2 માં 10-10 મિનિટ જોવું પડે કઈ આવ્યું. ઇન્ટેલિજન્ટ જોક છે, સમજાય તો સમજાય નકર જાય. સાહેબ પધારો. છે ને જગ્યા નકર અહીંયા વહી આવજો ઉપર. હા મેં ક્યાં કોન્ટ્રાક્ટ રાખ્યો છે કઈ? આખું આપણું છે, આપણે બધા સાથે મળીને આનંદ કરવાનો છો ભાઈ. હા કલાકારી બલાકારી બધું સોમનાથ મહાદેવની સામે કલાકારી બતાવવાની હોય જ નહીં, ભોળાનાથના આશીર્વાદ જ લેવાના હોય. બાપ 40 વર્ષે કલાકારી કરતા આવ્યા, આજ તો આશીર્વાદ લેવાના છે ભાઈ. રોજ હું બિલથી બોલું છું. કોક દી પ્રોગ્રામ નક્કી કરજો, ભરતદાનજીને ખબર છે આવડો મોટો ડટો લઉં, કોક દી ફોન કરજો. દીપકભાઈ આજે જે બોલું બિલથી નથી બોલતો, દિલથી બોલવાનો છો ભાઈ ભાઈ. હે હા તો મારું સ્વાગત છે એટલે જવાટાને કરશે આ લોકો. એક ફોટો તૈયાર કર્યો છે મહાદેવ જન્મને ખબર છે, એટલે આને ન કરવું હોય તો કરવું પડે પરાણે, બધું પાકું જ કરતું જવાનું ના. પણ દરેક કાર્યક્રમ ખૂબ ભાવથી સ્વાગત કરે છે. કાર્યક્રમ હતો દરેક કલાકારોનું સાળ ઉડાલીને સન્માન કરવાનું હતું. અમારા ભરતદાનજી માઇકમાં બોલ્યા કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું સાળ ઉડાલીને સન્માન કરશે. આની કોરતી હું ઊભો થયો, આની કોરતી સરપંચ ઊભા થયા. 10 મિનિટ નીકળી ગઈ ઓઢાળે જ નહીં. ભરતદાસજી કે ઓઢાડો તો કે હુઈ જાય તો ઓઢાડો ને.
આવા પ્રસંગો અમારે બને છે. બીજી વાત, મારો મિત્ર હમણાં મોબાઈલ લઈને આવ્યો. મેં કીધું મોબાઈલ લીધો? મને કે હા. મેં કીધું કઈ કંપનીનો? મને કે રિલાયન્સનો. મેં કીધું રિલાયન્સનો મોબાઈલ સારો નહીં? મને કે બધું ધીરું ધીરું સંભળાય છે. ધીરુભાઈ અંબાણીએ બહાર પાડ્યો છે, ધીરું ધીરું તો આવશે. આ બધા હસી ખુશીના પ્રસંગો. કોઈ હું અહીંથી જે કાંઈ બોલું એ કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશો. જેટલી વાતો છે ફક્ત ને ફક્ત મનોરંજનની જ વાતો કરવાની છે, એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશો. હું બ્રાહ્મણ છું, મારા ઘર પરથી હવાના પૂરમાં નીકળો એટલે ધૂન હાલતી હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પણ કે દરજીની દુકાન છે, દરજી એના છોકરાને શીખવાડતો હોય આમ ન શિવાય, ઓમ નમઃ શિવાય, તો આમ ન શિવાય. શબ્દની જ મજા છે. આ ઇન્ટેલિજન્ટ જોક, વન લાઈન જોક કહેવાય આને.